નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 4 એટલે કે ઉષ્મા અને ભાગ નંબર છે મિત્રો આપણો 4. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 3 ની અંદર ક્લિનિકલ થર્મોમીટર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અથવા તો થર્મોમીટર વડે કઈ રીતે આપણું શરીરનું તાપમાન માપવું એના વિશેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ, જેથી તમને ખ્યાલ આવી શક્યો હશે. અને હવે આ ભાગ 4 ની અંદર આપણે ક્લિનિકલ થર્મોમીટર એ શા માટે 35 થી 42 અંશ સેલ્સિયસ શરીરનું તાપમાન માપી શકે છે, તેમજ તેની રચના કેમ માનવ શરીરના તાપમાન માટે કરવામાં આવેલી છે એના વિશેનો અભ્યાસ આપણે હવે આ આગળ કરીશું. તો જુઓ મિત્રો, પેજ નંબર ઉપર 35 ઉપર તમને એક પ્રવૃત્તિ આપેલી છે, જે પ્રવૃત્તિ નંબર 4.3 છે. સમજો મિત્રો કે જુઓ તમે સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર કે પ્રવૃત્તિ નંબર 4.3 કે તમારા મિત્રો ના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપી અને તમારા અવલોકનો કરો. શું કરવાનું છે? તમારા મિત્રોના તાપમાન તમારે ક્લિનિકલ થર્મોમીટર વડે માપવાના છે. તમારા 10 મિત્રો હોય અને 10 મિત્રોના તમારે તાપમાન એના શરીરના તાપમાન તમારે આ ક્લિનિકલ થર્મોમીટર વડે માપવાના છે. તો શું તમે એ મિત્રોના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપશો તો શું દરેકે દરેક મિત્રનું તાપમાન એક સરખું જ હશે? બધાનું તાપમાન છે શું 37.3 સેલ્સિયસ મળશે? એવું બનશે ખરું? તો જોઈએ આગળ કે શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37.3 સેલ્સિયસ જેટલું છે ખરું? એવું બનશે ખરું? તો કે ના, એવું બનશે નહીં. દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37.3 સેલ્સિયસ ન પણ હોય શકે. શરીરનું તાપમાન 37.3 સેલ્સિયસ કરતા સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોઈ શકે છે. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37.3 સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરનું તાપમાનનું સરેરાશ મૂલ્ય છે. સમજો, આપણે જેને શરીરનું સામાન્ય તાપમાન 37.3 સેલ્સિયસ કહીએ છીએ તે તાપમાન તંદુરસ્ત વ્યક્તિના શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય છે. સમજો, એ શું છે કે 37.3 સેલ્સિયસ તાપમાન એ તંદુરસ્ત વ્યક્તિના તાપમાનનું સરેરાશ મૂલ્ય. એટલે ઘણા બધા વ્યક્તિઓના તાપમાન માપી અને ઘણા બધા તંદુરસ્ત વ્યક્તિઓના તાપમાન માપી અને એનું એક સરેરાશ તાપમાન મેળવેલું છે, જે છે 37.3 સેલ્સિયસ. એટલે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન નક્કી કરવામાં આવેલું છે. કેટલું છે? તો કે 37.3 સેલ્સિયસ. હવે આગળ જોઈએ કે ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. સમજો કે ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે કરેલી છે. ખાસ યાદ રાખજો નોંધ મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 અંશ સેલ્સિયસ થી નીચે કે 42 અંશ સેલ્સિયસ થી ઉપર જતું નથી. સમજો,
કે સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન ૩૫°C થી નીચે કે ૪૨°C થી ઉપર જતું નથી. આનો ડાયાગ્રામ જો આગળ માટે ક્લિનિકલ થર્મોમીટર નો માપ ક્રમ કેટલો છે? ૩૫°C થી ૪૨°C હોય. માટે ક્લિનિકલ થર્મોમીટર નો માપ ક્રમ ૩૫°C થી ૪૨°C હોય છે. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે શા માટે ક્લિનિકલ થર્મોમીટર 35-42°C જેટલું તાપમાન માપે છે. કારણ કે માનવ શરીરનું તાપમાન છે એ 35°C થી નીચે કે 42°C થી ઉપર ક્યારે જતું નથી. એટલા માટે એ ક્લિનિકલ થર્મોમીટરનું માપ ક્રમ 35°C થી 42°C હોય છે. તેથી તેને માનવ શરીરનું તાપમાન માપવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો બુઝોને સ્ટેફાની વિચાર આવ્યો કે લાવ ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપું. તમારે ક્યારેય આવો પ્રયત્ન કરવો નહીં. ખાસ યાદ રાખજો મિત્રો કે એને કહો વિચાર આવ્યો કે લાવ આ ક્લિનિકલ થર્મોમીટર વડે હું ગરમ દૂધનું તાપમાન માપું. પરંતુ પહેલી તેને તેમ કરતા અટકાવે છે કે ના, એવું કરાય નહીં. હવે સાવચેતી જુઓ કે માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ખાસ યાદ રાખજો મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ માનવ શરીરના તાપમાન માટે જ કરવો. બીજા કોઈ પદાર્થોના તાપમાન માપવા માટે ક્યારે પણ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ થર્મોમીટરને તળતામાં કે અગ્નિની નજીક રાખશો નહીં, તેની તૂટી જવાની સંભાવના રહે છે. તો આ નોંધ છે મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટર વિશેની નોંધ કે તમારે ખાસ યાદ રાખવાની છે અને લખવાની પણ છે. હોમવર્કમાં પણ તમારે લખવાની છે. હવે જે આગળનો ટોપિક છે કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. અત્યાર સુધી આપણે ચર્ચા કરી, તેની ચર્ચા કરી તો કે ક્લિનિકલ થર્મોમીટર જે આપણા શરીરનું તાપમાન માપવા માટે કરીએ છીએ. અને હવે આપણે ચર્ચા કરવાની છે કે પ્રયોગશાળામાં કેવા પ્રકારના થર્મોમીટર વપરાય છે એના વિશેની હવે આપણે ચર્ચા કરવાની છે. તો જુઓ મિત્રો, ટોપિક નંબર 4.3 કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. તો જુઓ તમે સાથે સાથે મિત્રો પાઠ્યપુસ્તકમાં કે માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ. હવે આ પ્રશ્ન એ છે મિત્રો કે માનવ શરીરનું તાપમાન આપણે માપવું હોય તો આપણે ક્લિનિકલ થર્મોમીટર વડે માપીએ છીએ. પરંતુ માનવ શરીર સિવાયના અન્ય પદાર્થોના જો આપણે તાપમાન માપવા હોય તો આપણે શેના વડે માપી શકીએ? તો આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા છે, જેથી કરી આપણે બીજા પદાર્થોના તાપમાન માપી શકીએ. વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટરો વપરાય છે. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે
આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે. સમજો મિત્રો કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આપણા જે હવામાન વિભાગ વાળા જે કર્મચારીઓ હોય છે તે આગળના દિવસોમાં એટલે કે ભવિષ્યમાં આગળના દિવસોમાં કેટલું તાપમાન રહે છે તે આપણને અગાઉથી જાણકારી આપતા હોય છે કે આવનારા દિવસોમાં આટલું તાપમાન રહેશે, વધી જશે કે ઘટી જશે. બરાબર, તો એ કઈ રીતે નક્કી કરતા હશે, કયા સાધન વડે માપતા હશે? તો કે હવામાન વિભાગ દ્વારા એટલે કે હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. હવામાન ખાતા દ્વારા હવામાન વિભાગના જે વ્યક્તિઓ છે તે મહત્તમ અને લઘુત્તમ નામના થર્મોમીટર દ્વારા તેને આપણને જાણકારી આપતા હોય છે. આમાં કીધું છે આપણને, જુઓ તમે કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે ભવિષ્યના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તો આપણે નોંધ કરશું મિત્રો કે મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર વડે ભવિષ્યના દિવસોનું મહત્તમ કે લઘુત્તમ તાપમાન કોના દ્વારા માપવામાં આવે છે? તો કે હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. ઘણી વખત તમે મિત્રો ન્યૂઝમાં જોતા હોય છો, સમાચારમાં જોતા હોય છો કે એ અગાઉથી આપણને જાણકારી આપે છે કે આવનારા દિવસોમાં આટલું તાપમાન રહેશે. તો એ લોકો શેના વડે ક્યાં થર્મોમીટર વડે માપીને કહેતા હશે? તો કે એ થર્મોમીટર છે મહત્તમ અને લઘુત્તમ. બરાબર, મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે માપી અને એ લોકો ભવિષ્યની જાહેરાત કરતા હોય છે કે આવનારા દિવસોમાં આટલું તાપમાન રહેશે. આગળ જોઈએ કે અન્ય પદાર્થોના તાપમાન માપવા માટે ઘણા બધા થર્મોમીટરો બનાવવામાં આવેલા છે. આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે. સમજો કેવું થર્મોમીટર મિત્રો? લેબોરેટરી થર્મોમીટર. એમાંનું એક થર્મોમીટર છે, શું છે? લેબોરેટરી થર્મોમીટર. હવે એમાં આગળ જોઈએ તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનોની નોંધ કરો. સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ એટલે કે લેબોરેટરી થર્મોમીટર છે એ ક્યાંથી ક્યાં સુધીનું તાપમાન માપી શકે છે? તો કે લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C તાપમાન માપી શકે છે. આપણે લખી શકીએ કે લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C તાપમાન માપે. જ્યારે ક્લિનિકલ થર્મોમીટર 35°C થી 42°C તાપમાન માપે છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C સુધીનું તાપમાન માપી શકે છે. આ તફાવત મિત્રો યાદ રાખજો. ત્યાર પછી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તે તમે જાણી લો. એમ આપણે જોઈશું કે ક્લિનિકલ થર્મોમીટરમાં નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય તે જ પ્રક્રિયા વડે તમે લેબોરેટરી થર્મોમીટરમાં નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય તે તમે જાણી લો. આ જાણકારી વડે
તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોક્કસ પૂર્વક માપી શકો છો. તો ચાલો આપણે આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કઈ રીતે થાય છે તે હવે શીખીએ. તો એ થર્મોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે પ્રવૃત્તિ નંબર 4.4 માં દર્શાવેલું છે. તો મિત્રો આ ભાગની અંદર આપણે જોયું કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર બરાબર છે. તો એની અંદર પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર છે લેબોરેટરી થર્મોમીટર. તો આ લેબોરેટરી થર્મોમીટરની જે રેન્જ છે એ કેટલી હોય છે તો કે -10.5 સેલ્સિયસ થી 110 સેલ્સિયસ હોય છે. ત્યારબાદ એના પહેલા આપણે જોયું કે હવામાન ખાતા વાળા જે લોકો છે એ અગાઉથી જાહેરાત કરે છે કે આવનારા દિવસોમાં આટલું તાપમાન રહેશે. તો શેના દ્વારા કરે છે તો કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે કરે છે બરાબર છે. તો આ જે ટોપિક છે 4.3 એટલે કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો રહેશે જેમાં લેબોરેટરી થર્મોમીટર વિશેની માહિતી આપેલી છે. તો આગળની જે કાંઈ ચર્ચા છે એ આપણે આગળ પાઠની અંદર કરીશું. નમસ્કાર.